नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? धोरण 7 सामाजिक विज्ञान बराबर छे। चालो हवे आजे आपणे लीथो बार काढो पेज नंबर 48 ऊपर, बराबर छे। कारण के खाली जगह खरा खोटा विकल्प जोड़का बधुं पूरू थई गयुं, हवे सीधा प्रश्न जवाब ऊपर आपणे आवी जाय। तो पेज नंबर 48 पर प्रश्न नंबर 5 छे, एक बे वाक्य में उत्तर लखो ने मां पेलो भाग छे संसाधन, तो एना विषे आपणे चर्चा करवानी छे, एटले के ना प्रश्न जवाब छे लखवाना छे। चालो लखो। प्रश्न पेलो छे कुदरती संसाधन एटले शुं, तो लखो पृथ्वी परथी मळता अने मानवी ने उपयोग में आवता हवा, जल, जमीन, वनस्पति, खनिजो वगैरे स्वरूप में मळता कुदरती तत्वों के पदार्थों ने कुदरती संसाधन कहे छे। बराबर छे? स्पीड बराबर छे बोलवानी, एटले साथे साथे लखाई जवू जोई, बराबर। कदाच कोई पाछळ रही गयो होय तो काई वांधो नहीं, आपणे आ राखेलुं ज छे, જોઈને લખી લેવાનું, પુશ કરી દેવાનું। ચાલો પછી બીજો પ્રશ્ન છે, સંસાધનોને સામાન્યતઃ કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે, ક્યા? જવાબ, સંસાધનોને બે, ચાલો લખો, સંસાધનોને બે જૂથોમાં વહેંચવામાં આવે છે, પેલું કુદરતી સંસાધન અને બીજું માનવ નિર્મિત સંસાધનો, બરોબર। એ સંસાધનો લખશો, આ કુદરતી સંસાધન છે ને, એ સંસાધનો કરી નાખજો, કે કુદરતી સંસાધનો અને માનવ નિર્મિત સંસાધનો, તો બે રીતે એને વહેંચવામાં આવે છે, એના બે ભાગ પાડવામાં આવેલા છે, બરોબર છે। ચાલો પ્રશ્ન નંબર 3 ઉપર આવી જઈએ હવે, કે સંસાધનનું સંરક્ષણ કોને કહે છે, બરોબર છે। ચાલો લખો, કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે, બરોબર છે। ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ઉપર આવી જઈએ, નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય છે, લખો જવાબ, જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે તેને નવીનીકરણીય
संसाधनों कहेवाय छे। दाखला तरीके सूर्यप्रकाश, जंगलों वगैरह, बराबर छे। हवे जो समझाय त्यारे माहिती आपी हती, नवीनीकरणीय एटले शुं कहेवाय, पुनःप्राप्य, बराबर। पुनःप्राप्य एटले કે જે ફરીથી આપણે પ્રાપ્ત થઈ શકે છે એવા, એને શું કહેવાય? પુનઃ પ્રાપ્ય। પછી ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન, અનવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? લખો, જે સંસાધનો એકવાર वपराई गया पछी पुनः प्राप्त थता नथी के उत्पन्न करी शकाता नथी, तेने अनवीनीकरणीय संसाधनों कहेवाय छे। दाखला तरीके खनिज तेल, कुदरती वायु, बराबर छे। अनवीनीकरणीय एटले शुं? पुनः अप्राप्य, के एक वक्त ज उपयोग थाय, बीजी वार ઉપયોગ એનો થતો નથી અથવા બીજી વાર મળતું નથી, એ કામમાં કાંઈ ન આવે, એને કહેવાય અનવીનીકરણીય। ચાલો ત્યારબાદ નીચે આવી જાઓ, નીચે આવી પૂછે ભૂમિ સંસાધન, બરાબર છે। તો ભૂમિ સંસાધનના બધા પ્રશ્ન એક સાથે આપણે જોઈ લઈએ, બરાબર। ચાલો જુઓ, એમાં પહેલો પ્રશ્ન છે, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું પળ ક્યાં નામે ઓળખાય છે? તો લખો, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું પળ, એક અવતરણ ચિહ્નમાં લખજો, રેગોલિથ, રેગોલિથ અવતરણ ચિહ્ન પૂરું, નામે ઓળખાય છે। પછી બીજું એમાં છે, જમીન ધોવાણ એટલે શું? લખો, જમીનનું ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવા કુદરતી પરિબળો દ્વારા જમીનના માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું, બરોબર છે। ઘસડાઈ જવું એટલે સ્થળાંતર થવું, એક જગ્યાથી બીજી જગ્યાએ વહી જવું। ચાલો ત્રીજો પ્રશ્ન, ભૂમિ સંરક્ષણ એટલે શું? લખો જવાબ, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી, બરોબર।
ભૂમિ સંસાધનના આ ત્રણ પ્રશ્નો કદાચ કોઈ લખવામાં પાછળ રહી ગયા હોય તો જો આ રીતે રાખેલું છે પુશ કરી લખી લો. ચાલો ત્યારબાદ નીચે આવે છે જળ સંસાધન. હવે એની અંદર બે પ્રશ્નો છે બરાબર. ચાલો બે બે પ્રશ્ન જોઈ લઈ. પહેલો પ્રશ્ન છે કે જળ સંસાધનોમાં કોનો કોનો સમાવેશ થાય છે. લખો જવાબ. મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. બરોબર. ચાલો પ્રશ્ન નંબર બે. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? લખો જવાબ. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ, કૌંસમાં લખજો વૃષ્ટિ, કૌંસ પૂરો છે. બરોબર. વૃષ્ટિ જળ કહેવાય. બરોબર. આ જો આખે આખો પાઠ છે એ તમારે ફરજિયાત પાકો કરવાનો જ છે, એના વગર નહીં ચાલે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે પેજ નંબર આપણે 48 જોયો, એની અંદર સંસાધનના 5 પ્રશ્નો, ભૂમિગત જળના 3 અને જળ સંસાધનના 2, એટલે કે ટોટલ 10 પ્રશ્નો જોયા. આ 10-10 પ્રશ્નો તમારે લીથાની અંદર લખવાના છે. લીથાની અંદર લખાઈ જાય એટલે આ 10-10 પ્રશ્નો રફ બુકની અંદર હોમવર્કમાં 2 વખત લખવાના છે અને પાકા કરવાના છે. સમજાણું? પ્રશ્ન 1 વખત લખવાનો અને જવાબ 2 વખત લખવાના. એવી રીતે આ 10-10 પ્રશ્નો લખવાના છે, પાકા કરવાના છે, કારણ કે આખે આખો પાઠ છે ધોરણ 10ની અંદર આવશે તમારે, અને અત્યારે આવે જ છે. સમજાણું? ચાલો આજ પૂરતું એટલું રાખીએ, ફરી મળીશું. અસ્તુ.